અમદાવાદમાં મહાભારતના મુખ્ય નારી પાત્રોની યશગાથા પર એક પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે, જેમાં દર્શાવવામાં આવેલા તમામ ચિત્રોને દ્રવ્યો વડે દોરવામાં આવ્યા છે. આ પેઇન્ટિંગ્સમાં મહાકાવ્ય મહાભારતના પાત્રોની આંતરિક તાકાત અને સૂક્ષ્મ બાબતો તથા તેમના ગુણોને રંગો દ્વારા કેનવાસમાં કંડારવામાં આવ્યા છે, જેમાં ગંગા, અંબા, કુંતી, ખાંધારી, હિડિંબા, દ્રૌપદી, માધવી, સાવિત્રી, ઉત્તરા, શકુંતલા અને કૃષ્ણ જેવા પાત્રોને પેઇન્ટિંગના માધ્યમથી તૈયાર કરાયા છે. આ એક્ઝિબિશનની બીજી વિશેષતા એ પણ છે કે આ દરેક પાત્રને કથક દ્વારા સુંદર રીતે પ્રદર્શિત કરાયા. આ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું ઉદઘાટન વડોદરાના હર હાઇનેસ રાધિકા રાજે ગાયકવાડ અને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી સંજય લાલભાઈ દ્વારા કરવામાં આવ્યું. રૂવી જાગૃતની કલાકૃતિઓમાં વિશ્વમાં વિસ્તરતા જતા દ્વારા નેચરલ ડાયના પ્રાચીન અને અટપટા માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરોડામાં પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાભારતના નારી પાત્રો જે તમામ હતા તે નારી પાત્રોને કેનવાસમાં કંડારવામાં આવ્યા. જે એને પોર્ટ્રે કર્યું છે, જે બધું કલર્સના રિફ્લેક્શન્સ છે, એની એની જે એક સાયકી, લાઈક વોટ એવર શી હેઝ, એને જે વિચાર્યું છે ને, જે રીતે પેઇન્ટ કર્યા છે, જે રીતે કલર્સ રિફ્લેક્ટ કર્યા છે, ઇટ્સ અ બ્યુટિફુલ પેઇન્ટિંગ આઈ વુડ સે. જો નેચરલ ડાયસ કે તરીકે સે ઉન્હોને પેઇન્ટિંગ કો ડિપિક્શન કિયા હૈ, બહોત ખૂબસૂરત હૈ. ઔરત નારી હોને કે નાતે મુજે એકદમ ઇન્સ્ટન્ટલી એક જુડ ગઈ મેં ઇનકે વર્ક્સ કે સાથ, તો બહોત અચ્છા લગતા હૈ. એ છે કે મહાભારત જેટલી કન્ટેમ્પરરી એપિક કોઈ નહીં હોય, અને પેઇન્ટિંગ રો કેનવસ પર નેચરલ ડાયથી કરેલા છે, અને અરાઉન્ડ 2-2.5 વર્ષ લાગ્યા રિસર્ચ અને રીડિંગ.